વિરામ બાદ આગળ વાત કરીએ તો રાજ્યસભાની ચૂંટણીના મતદાનમાં અહેમદ પટેલની જીત થઈ હતી અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ રાઠોડનું પાલિતાણા ખાતે ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નેતાઓને રૂપિયાની લાલચ આપી અને કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને ખરીદી ગુજરાતમાં કોંગ્રેસને તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગુજરાત કોંગ્રેસના 44 ધારાસભ્યોને બેંગલુરુ ખાતે એક રિસોર્ટમાં સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યસભાની ચૂંટણીના પરિણામ આવતા અહેમદ પટેલની જીત અને ભાવનગર જિલ્લાના પાલિતાણામાં કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્કૂટર રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર પાલિતાણા જાણે કોંગ્રેસમય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાલિતાણાની અંદર આપણે સૌ જોઈ રહ્યા છીએ તેમ ગઈકાલે મોડી રાત્રે રાજ્યસભાની ચૂંટણી હતી અને એમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર આદરણીય અહેમદભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા. કોંગ્રેસ પક્ષને જોતા થાય એટલા મતો મળ્યા અને એના ભાગરૂપે કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે. ત્યારે આજ સવારથી પાલિતાણા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સતત ફોન ઉપર સંપર્કમાં હતા કે તમે પાલિતાણા ક્યારે પહોંચવાના છો. ત્યારે અમે સમય આપ્યો કે 6:30 હું પહોંચવાનો છું ને એના ભાગરૂપે સમગ્ર પાલિતાણાના જનતા અને અમારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ એક જબરજસ્ત સ્કૂટર રેલી, ફોર વ્હીલ રેલી કાઢીને એક સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે હું એટલું જ કહીશ કે એ સન્માન એક ધારાસભ્ય તરીકે પ્રવીણભાઈ રાઠોડનું નહીં, પણ જ્યારે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ બચાવવાનો એક નારો લાગ્યો હતો ત્યારે એમાં અમારી ફરજના ભાગરૂપે અમે મદદરૂપ થઈને અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવામાં અથાગ પ્રયત્નો કર્યા છે. ત્યારે સમગ્ર પાલિતાણાની અંદર એક કોંગ્રેસ પક્ષનો એક માહોલ ઊભો થયો છે, એ માહોલના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય પ્રવીણભાઈ રાઠોડ સાહેબનું અમે સવારે એમને ફોનથી પૂછ્યું હતું કે આપ સાહેબ ક્યારે પધારવાના છો. તેમણે કીધું 6:00 બધું પહોંચો. પછી અમે બધા તૈયારી કરી અને અંદાજિત 250-300 બાઇક અને 20-25 ફોર વ્હીલ સાથે અમે એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું કે ભાજપ દ્વારા તનતોડ બધી રીતે શામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવી અને ધારાસભ્યોને જે રીતે તોડવાની કોશિશ કરતા હતા એમાં અમારા ધારાસભ્ય પૂર્ણ નિષ્ઠાવાન અને એ રીતે એમણે પોતાનું મત કોંગ્રેસને જ સાથે રહી અને કોંગ્રેસને આપ્યો એ બદલ અમે એની ઉપર ગર્વ અનુભવીએ છીએ અને અમારી આ રેલીનું નામ જ ગર્વ રેલી હતું કે અમને એમના ઉપર ગર્વ છે. રિપોર્ટર કિશન સોલંકી સાથે CN24 ન્યૂઝ પાલિતાણા.